क्षीरत्न शब्दजित वरात्मजं राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म भूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुत ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रो मावित्रो समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 112 पान नंबर 215 मुंबई चैत्र विक्रम संवत 1946 एटले के तारीख 21/3/1890 थी तारीख 19/4/1890 दरमियान लखायेलो आ पत्र छे। संबोधन वगैरह नहीं, कोने लख्यू छे आपने मळी शक्यू नहीं, आपने तो लख्यो छे। मोहाच्छादित दशा थी विवेक न थाय ए खरु, नहीं तो वस्तुगते ए विवेक खरो छे। घणुज सूक्ष्म अवलोकन राखो, पहलो बोल सत्य ने तो सत्य ज रेवा देवु, बीजु करी शको तेटलू कहो, अशक्यता न छुपावो, त्रीजु एक निश्चित रहो, गमे ते कोई प्रशस्त क्रम में एक निश्चित रहो। वितरागे खरुं कह्युं छे, अरे आत्मा स्थितिस्थापक दशा ले, आ दुख क्या केवू अने साथे टाळवू, पोते पोतानो वैरी त्या केवी खरी वात छे। पत्र पूरो थाय छे, आपणे यथाशक्ति वात शुरू करीए। मोहाच्छादित दशाथी विवेक न थाय ए खरुं, मोह शुं, मोह शुं, मोहनु ज स्वरूप समझ्या नथी, संसारनु ज स्वरूप समझ्या नथी, स्वीकार्यु नथी, शुं वात छे, मोह कोने कहीए। कृपाऊदेव कोई कोई पत्र में बीजा ज्ञानी पुरुष की जेम आपने खोटू न लगे तेवी रीते मूढ़ कही दिए, आपने क्षमा अपना में मूढ़ बोलावड़े बोली पण जाइए छे, पण एम कोई वार विचार थतो पण हशे, पण हर हमेश थाय छे के खरेखर हवे हूँ मूढ़ छू के केम, अथवा मारे मारी जातने मूढ़ कहीने क्षमा अपना बोलवानी के सांभळवानी। बीजाने मूढ़ के जुदी वात छे, मोह जेने छे तेने मूढ़ दशा कहे छे। मुह धातु छे एटले क्रियापद छे, संस्कृतमां मुह क्रियापद, मुह धातु एटले मूर्छा पामવી, તો મૂર્છા આપણને બેહોશ બેભાન મૂર્છાવાળા કે એ તો ચલાવી લેવાય તેવું લાગતું નથી, કે આપણે હોશમાં છીએ, આપણે ભાનમાં છીએ, આપણે મૂર્છિત થોડા છીએ। કોઈ કહે કે અહીંયા કોઈ બેભાન છે, બેહોશ છે, મૂર્છા કોને આવી છે, તો બે ધડક કહી દેવાના, બે ઝીઝક કહી દેવાના, એકી અવાજે કહેવાના, અહીં કોઈ બેભાન થયું નથી, અહીં કોઈ બેશુદ્ધ નથી, અહીંયા કોઈ બેહોશી નથી। જ્યારે જ્ઞાની પુરુષ હોય, અજ્ઞાનીને હંમેશા સંસારીને બેહોશીવાળા બેભાન મૂર્છિત જ કીધા છે। એટલે કે મોહ, મોહ એટલે મોહ પામવો, પણ મોહ શું, તો કે મૂર્છા આવી, કેમ મૂર્છા ભાન ન ઉતે, તો કે સ્વરૂપનું જ્યાં સુધી ભાન નથી ત્યાં સુધી તેને મૂઢ કહેવાય, ત્યાં સુધી તેને મોહ કહેવાય, ત્યાં સુધી જડ જેવા કીધા છે, જડ તો કહી શકાય નહીં, અને મૂર્ખ પણ કયા છે, તો મૂઢ એટલે મૂર્ખને જડ જેવા કહી દઈએ એ તો વધારે ખરાબ લાગે, એવા તો નથી જ સાંભળતા એમ તો થાય છે કે ખરેખર મૂઢ અને હંમેશાના મૂઢ, છતાં કહીએ કે હું મૂઢ છું, નિરાશ્રિત છું વગેરે વગેરે। એટલે સમજાય છે કે મૂઢ દશા તો સ્વીકારી છે, જ્યાં સુધી જન્મ મરણ છે, સંસાર છે, ત્યાં સુધી મૂઢતા છે એમ તો નથી, ત્યાં સુધી નથી, સમ્યક દર્શન નથી થયું, આત્મજ્ઞાન નથી થયું, વિવેક નથી થયો, વેદજ્ઞાન નથી કર્યું, જળચેતનનો વિવેક નથી, ત્યાં સુધી મૂઢ છીએ અને સ્વીકાર કરવો પડે છે। એટલે ત્યાં મોહ કહેતા જ કહી દેવું પડે કે હજુ તો જન્મ મરણ છે, બહુ ચક્રના આંટા ઊંધા ફરવાના હજી શરૂ થયા નથી, અથવા બાકી છે, અથવા તો કંઈ થયું છે, એ પ્રમાણે વિચારવાનું છે કે આપણને મોહ કેટલો છે, આપણી પાસે કેટલું ધન છે, આત્મિક ધન કેટલું છે, અને દેખીતી સુલક્ષ્મી ધનલક્ષ્મી કેટલી છે, તો એ રીતે આપણને કેટલો મોહ છે પોતે વિચાર કરવાનો છે। થોડો ઘણો પણ છે, અથવા વિવેક નથી કર્યો, ભેદજ્ઞાન નથી કર્યું, સમ્યક દર્શન નથી લીધું, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી, જરૂર પડતા છે। એટલે ત્યાં
વિવેક શૂન્ય કહીએ છીએ અથવા તો મૂળતા કહીએ છીએ, તે મોહ એટલે સ્વરૂપનું ભાન નથી થયું, સ્વરૂપનો નિશ્ચય નથી કર્યો, ત્યાં સુધી મોહ કહેવાય. સમ્યક દર્શન નથી, સંકેત નથી, તો મોહ, મોહ અને મોહ, મોહના જ પ્રકાર કયા? મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, એટલે પછી ચારિત્ર મોહનીયની વાત. એટલે મોહ રાજા કયો એમાં મોહનીય કર્મ મોટામાં મોટું કીધું, તેમ છતાં ગમે તેવું હોય એ કર્મ પ્રમાણમાં ટાળવું સહેલું છે. વેદનીય કર્મની જેમ એક એક આત્મપ્રદેશે રોમ રૂવાટે વેદવું પડતું નથી. મોહનીય કર્મ માન્યતાનો જ વિષય હોવાથી ઊંધું પકડ્યું છે, અવળું પકડ્યું છે, એનું સવળું કરી નાખવાનું છે, એટલું જ કરવાનું છે, એ રીતે જીતવું સહેલું છે. ભલે જ્ઞાની પુરુષોએ કહ્યું છે એટલે સ્વીકારીએ છીએ કે હજારો લાખો યોદ્ધા સુભટને જીતવા સહેલા છે, પણ મોહ રાજાને જીતવા અઘરા છે, મંદ રાજાને જીતવા અઘરા છે. પણ આપણે એટલું સ્વીકારીએ કે મોહાચ્છાદિત દશાથી વિવેક નથી થયો અથવા વિવેક નથી થતો એ ખરું, એ સાચી વાત છે. જ્ઞાની પુરુષોએ કીધું છે કે મોહથી આચ્છાદન છે, મોહથી આવરણ પામેલો છે. મોહનો પડદો જ્યાં સુધી છે, અંતરપટ ખસ્યું નથી, ત્યાં સુધી વિવેક થઈ શકતો નથી. આત્મજ્ઞાન નથી, વિવેક નથી, એટલે મોહ છે એમ કહેવું, એની સાથે સાથે મોહ રાજાને લઈને બેઠા છીએ, એનું સૈન્ય મોટું છે. એ ક્રોધમાન માયાલોભ ચાર કષાય ચક્રવર્તી જેવા રાખીને બેઠા છે, આપણી ચોકી કરે છે, માટે આપણે એવો વિવેક કરી શક્યા નથી. પણ એ તો પર વસ્તુ થઈ, પરદ્રવ્ય થયું, પરભાવ થયા, તો એ બધાને નિમિત્ત ગણીને આપણે ઉપાદાને તો પોતાની નિજ શક્તિ સંભાળી લેવી પડે, નિજ સ્વભાવ સંભાળી લેવો પડે. ગઈકાલના એક બે પત્રમાં જે નિમિત્ત ઉપાદાનની વાત હતી એના પરથી તરત જ સમજાય કૃપાદેવની સંકલ્પના જોરદાર છે, પ્રબળ છે. એટલે તરત જ કહ્યું કે મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું છે, એ ખરું. જ્ઞાની પુરુષોએ કીધું છે આપણે એમ કરી રહ્યા છીએ એટલે, પણ નહીં તો વસ્તુગતે એ વિવેક કરવો છે. એટલે અહીંયા આપણે મોહનું સ્વરૂપ સમજવાનું છે અને પછી વિવેકનું સ્વરૂપ સમજવાનું છે. ખરેખર આખા પત્રમાં એ જ વાત છે. તો મોહના સ્વરૂપમાં કોને મોહ કહીએ? ચાલો, મોહ તો છે પણ મોહ એટલે શું? કોઈ પૂછે કે મોહ એટલે શું છે, કોના પર છે, કેટલો છે, બધું કહી શકીએ, પણ મોહ એટલે શું, મોહની વ્યાખ્યા શું? તો કે મૂર્છા પામીએ તે, તો કે રાગ અને દ્વેષનો સરવાળો તે મોહ કહેવાય. કહેવાય રાગ દ્વેષ, રાગ વત્તા દ્વેષ બંને મોહ છે. એકલો રાગ મોહ છે એમ નથી, રાગ અને દ્વેષ બંને મોહ છે. તો રાગના માટે વપરાતા શબ્દો શાસ્ત્રોમાં ઈચ્છા, કોઈ પણ વસ્તુની ઈચ્છા, કોઈ પણ વાતની ઈચ્છા, કંઈ પણ જાણવાની ઈચ્છા, કંઈ પણ કરવાની ઈચ્છા, તે શું છે? તો મોહ છે. શાસ્ત્ર વાંચન કરવું છે, ભક્તિ કરવી છે, ત્યાં પણ મોહને જરાક પલટાવીને કીધો, રાગ કહી દીધો. વસ્તુ તો એક જ થઈ કે તેના પ્રત્યેનો રાગ છે, પણ રાગ છે, પ્રશસ્ત રાગ હોય તો પણ રાગ છે, મોહ છે, ઈચ્છા છે. પહેલી ઈચ્છા કીધી, બીજી મૂર્છા કીધી. કોઈ પણ વસ્તુની મૂર્છા એટલે કે જે વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એના જ વિચાર કરવા, એમાં જ ઉપયોગ રહે, એમાં જ વૃત્તિ રહે, અને તેને મૂર્છા કીધી. કે ન મળે તો એ બેભાન જેવો થઈ જાય, બેહોશ થઈ જાય, હોશ ગુમાવી દે, સતત એનામાં રહે, એનામાં જ રહે, તો એ મૂર્છા છે. ઈચ્છા, ઈચ્છાબેન માફ કરે, મૂર્છાબેન માફ કરે. પછી આવ્યું કામ, કામઃ. તો કામ એટલે શું? તો કે ત્યાં વિષય વાસના કામના એમ કેવું છે, માયિક કામના વાસના કેવું છે, એમ છે કે કામ એટલે શું કેવું છે? તો કે સીધો સાદો અર્થ જે કહીએ છીએ તે પ્રીતિ કહીએ છીએ. તે પ્રીતિ, પ્રેમ નથી કીધો, અનુરાગ નથી, તો પ્રીતિ, કોઈ પણ વાત, વસ્તુ, વ્યક્તિ પ્રત્યેની પ્રીતિ, કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યેની પ્રીતિ, તો ત્યાં કામ કીધો છે. આ ઈચ્છાના, મોહના, રાગના આમ જુઓ તો પર્યાય શબ્દ જ છે, શબ્દ જુદા છે, પણ જુદા જુદા પ્રસંગે જુદા જુદી રીતે આપણે ભાવ કરીએ છીએ. એટલે ક્યાંય પણ યાત્રા કરવા જવાની ઈચ્છા, તો ત્યાં પણ રાગાધિક વિકલ્પ, રાગાધિક બુદ્ધિ વગેરે તો કહેવાય જ, ભાવ તો એવો જ થયો, એ ભાવને રાગ તો કીધો જ ને, ન કરવા જેવો એમ નથી કીધો, પ્રશસ્ત રાગ કીધો, શુભ કીધો, બધું સારું કીધું, પણ કયો તો એને ભાવ જ રાગ જ. એવી રીતે ઈચ્છા, મૂર્છા, કામ એટલે પ્રીતિ. પછી મૂક્યો છે સ્નેહ, ક્યાંય પણ સ્નેહ ઢોળી દીધો છે. સ્નિગ્ધ પદાર્થ પ્રત્યે જેમ સ્નેહ છે, મિષ્ટાન ભાવે, પકવાન ભાવે, એ સ્નિગ્ધ પદાર્થ, ઘી તેલની વસ્તુ વધારે ભાવે, તળેલું વધારે ભાવે, તો એકમાત્ર જમવાની વાત થઈ તો એ સ્નિગ્ધતા, ચિકાસ, જ્યાં જ્યાં તૈલી પદાર્થ છે, તેવી જ રીતે આસક્તિ છે, પ્રીતિ છે, મોહ છે, માયા છે, એ બધાનો સરવાળો શું? તો કે સ્નેહ. જ્યાં ત્યાં સ્નેહ ઢોળી દીધો છે, આ શાક ભાવે, આ શાક ગમે, આ વસ્તુ આમ ગમે, સીધી લીટીમાં ગમે, ગોઠવેલું ગમે, તો ત્યાં પણ રાગ, મોહ વગેરે જ છે. વ્યવસ્થિત ગમે એમાં પણ રાગ, ઈચ્છા ને મોહ જ છે. એ આંખને રૂડું લાગે છે, જીવને સારું લાગે છે, જોકે ગુણમાં ખપાવાય છે અને ખપાવીએ છીએ, પણ એને જ્યારે ભાવમાં ખપાવવું ત્યારે કહેવું પડે કે એ પણ ઈચ્છા છે, રાગ છે, મોહ છે, સ્નેહ છે. જે સ્નેહ પ્રેમ કહીએ છીએ, પ્રેમ હંમેશા નિર્દોષ નિર્મળ હોય,
પણ સ્નેહ છે એટલે તો ત્યાં આપણે જેને આસક્તિ કહીએ છીએ તે છે, એટલે તે રાખવા જેવું નથી, તે છે ત્યાં સુધી મોહ છે. કૃપાદેવ કોઈ જગ્યાએ લખે કે જીવને મહાત્મા પ્રત્યે જ મોહ ના આવ્યો, પણ જ્યાં ત્યાં શાક પાંદડામાં પણ મોહ સ્નેહ ઢોળી દીધો છે, પ્રેમ ઢોળી દીધો છે. નાની નાની વસ્તુમાં, નાની નાની વાતમાં આપણે સ્નેહ કરતા આવ્યા છીએ, પ્રેમ ઢોળી દીધો છે. પછી ગાર્ધ્યમ એટલે કે ગૃદ્ધ, એટલે કે ગીધ જેવી, ગીધ પણ ગીધ જેવી લાલસા હોવી, કંઈ પણ ભાવના હોવી. લાલસા શબ્દ, લાલચ શબ્દ ઠીક છે, જેને લોભ લાલસાને લાલચ વધારે છે તેના માટે ગાર્ધ્ય શબ્દ કહેવાય, ગીધ વૃત્તિ કહેવાય. એ ફોલી ફોલીને ખાય, ઠોલી ઠોલીને મારી નાખે, એવી રીતે જીવ પોતે અને બીજા કેટલાકને એનો ઉપયોગ પણ જાણે ફોલી નાખે, બીજાને પણ સારું લગાડવા માટે, બીજાની લક્ષ્મી માટે, બીજાના સંતાન માટે, પોતાના સંતાન માટે અથવા સંતાનના સંતાન માટે એમ જુદી જુદી રીતે જે લાલચ લોભ રહી છે, હું કામી કપટી ક્રોધી લાલચી આલોચનામાં ગઈએ તેવું જ બિલકુલ, પોતાનું થઈ ગયું હોય પણ બીજા માટે કરે, પોતે પોતાના સ્પાઉસ, પતિ હોય તો પત્નીશ્રી, પત્નીશ્રી હોય તો પતિદેવ, એમ જુદી જુદી રીતે, પછી પોતાના સંતાન, એના સંતાન, અથવા તો સમાજ સેવા માટે, અથવા તો જૈન મંદિર કે જિનાલય બંધાવવા માટે કે ગમે ત્યાં, કોઈ પણ સંસ્થા માટે, કોઈ પણ જગ્યાએ, પણ જ્યાં પછી લોભ લાલચ આવી ત્યાં વૃદ્ધ ભાવ કીધો, ગીધડા વેડા કીધા, તે ગાર્ધ્યમ ઘણું કહી દીધું. તે શું છે? મૂળમાં મોહ છે. મોહ સિવાય કંઈ છે જ નહીં. આપણે જાણીએ છીએ મમત્વ અભિનંદહ, પછી મમત્વ, મમ એટલે મારું, મમમમ કહીએ છીએ પણ એ ત્યાંય આહાર સંજ્ઞા છે, અણાહારી પદની પ્રાપ્તિ કરવી છે, અને મમમ મમમથી જ શીખ્યા અને શીખવાડતા આવ્યા. કોઈને પણ કહીએ મમ ખાવું છે, મમરા, મમ બધું શું છે, તો કે ત્યાં જમવાની વસ્તુ યાદ આવી. ખરેખર મમ ખાવું, વાત આત્માની કરીએ, સિદ્ધ પદની કરીએ, અણાહારી પદની કહીએ, પણ ખાવાથી જ શરૂઆત થાય, ખાવાનું પહેલું છે. તો મમ એટલે ખરેખર તો મારું, સંસ્કૃતમાં મમ કહેવાય એટલે મારું, અહમ એટલે હું, અને પછી મમ એટલે મારું, એટલે હું અને મારું છે એના પર જ આવીને રહ્યા કે છેવટે કાંઈ નહોતું તો મારા પણ આવ્યું. તદ્દન ત્રીજી વ્યક્તિ હોય, ત્રીજો સંબંધ હોય, ત્રીજી વસ્તુ હોય તો પણ આપણને જે મારા પણ છે, જો આત્મીયતા જુદી વાત છે, આત્મા આત્મા પ્રત્યે આત્મભાવે વાત્સલ્ય ભાવે આત્મીયતા દાખવે, સ્વજન જેવું ગણે, આપ્તજન ગણે, એ આખી વસ્તુ જુદી છે, એ પ્રશસ્ય છે. પરંતુ કોઈના પ્રત્યે આવી રીતે કરી નાખે છે, મમત્વ કરી નાખે છે, મારાપણું કરી નાખે છે, તે ભૂલ થાય છે, તે મોહ છે. બેઠા હોઈએ ને કોઈએ માત્ર ઘડિયાળ, પુસ્તક, કંઈક વેલ્યુએબલ્સ, મૂલ્યવાન વસ્તુ સાચવવા આપી હોય તો તે વખતે પણ અત્યારે એ મારી કહેવાય, મારે સાચવવાની છે, મારી જવાબદારી છે, એ અને મારાપણું આવે છે. થોડીક વાર માટે અપાયેલી મુકાયેલી જગ્યા ટ્રેનમાં પ્લેનમાં, તો પણ મારી સીટ મારી જગ્યા અને રિઝર્વ ફોર મી એમ થઈ જાય કે આ તો મેં બુક કરી છે, મારા માટે બુક થયેલી છે, વગેરે વગેરે. ગમે ત્યાં બેઠા હોય પણ થોડીક વાર માટે તે આસન પ્રત્યે પણ મમતા એ આપણે જાણીએ છીએ. એ જ અભ્યાસ અને એ જ ભૂલવાનો છે, એ જ એનો જ અભ્યાસ છે અને છોડવાની વાત છે. તો મમત્વ અને છેલ્લું કયું છે? તે અભિનંદન. ઘણી વાર બધાને આપણે અભિનંદન આપીએ છીએ, તે શું છે? કે જે કાંઈ કર્યું છે, જે કાંઈ પ્રાપ્તિ કરી, સિદ્ધિ કરી, એની ખુશાલી વ્યક્ત કરીએ છીએ, હર્ષ વ્યક્ત કરીએ છીએ, હરખ કરીએ છીએ, અને એના અર્થમાં આપણે એ આશયથી અભિનંદન કરીએ છીએ. નંદ એટલે આનંદ પામવો, આનંદ હોવો, આનંદ થવો, અને અભિનંદન એટલે વધારે આનંદ થવો. આનંદ ખરેખર તો છે નહીં, લેવા જેવું નથી, ફૂલાઈ જવા જેવું નથી, એક કંઈ મોટી સિદ્ધિ નથી, તેમ છતાં જે કર્યું છે તે લૌકિક ભાવ છે, લૌકિક સિદ્ધિ છે, આ લોકમાં કામ આવે તેવી હશે. તેમ છતાં વ્યવહારથી આપણે જે કાંઈ માનીએ છીએ, કહીએ છીએ, એને સારું લગાડવાય કહીએ છીએ, એને પ્રેરણા પ્રોત્સાહન માટે પણ કહીએ છીએ, તો એ બધું જ અભિનંદન છે, અભિનંદ છે. એટલે ત્યાં અભિનંદ શબ્દ આવ્યો, એ પણ મોહ છે. અને સાચી જ વાત છે કે મોહ છે જ. અભિનંદન આપતા હોઈએ અથવા અભિનંદન આપવા પડે એવી તું સિદ્ધિ હાંસલ કર, એ આપણી આકાંક્ષા હોય છે, મહત્વાકાંક્ષા હોય છે. એટલે આપણને તરત એમ થાય કે પ્રોત્સાહન પ્રેરણાના ઇન્જેક્શન આપીએ, થાય તેટલો પાનો ચડાવીએ, થાય તેટલી પ્રેરણા કરીએ, તો એ પણ અભિનંદ એટલે મોહનો જ ભાવ છે. મોહ ન હોય તો એવું થાય નહીં. અહીંયા જ ભણાવવો જોઈએ, આમ જ ભણાવવું જોઈએ, આટલું આવું જ એજ્યુકેશન અપાવવું જોઈએ, આ જગ્યાએ દાખલ કરવો જોઈએ, આટલું આવડવું જોઈએ, એ બધું આપણે કહીએ અથવા તો એ અપેક્ષા રાખીએ છીએ બાળક પાસેથી કે એના બાળક પાસેથી, તો એ શું છે? ત્યાં મોહ છે. મારા માન્યા છે, એને તમારો પહેલો નંબર આવવો જ જોઈએ, વધુમાં વધુ ગ્રેડ કે માર્ક, સારામાં સારી રેન્ક આવી જોઈએ, બધું શું છે? મોહ છે. અત્યારે વાત શું થાય છે કે મોહનું સ્વરૂપ કે રાગનું સ્વરૂપ, ને વ્યવહાર જ છે, એને તો મારી નાખ્યા છે. વ્યવહાર આવ્યો એટલે ત્યાં નિશ્ચયની અપેક્ષા આવી છે,
व्यवहार कयो एटले निश्चय जेवुं कंईक बीजुं छे समजाय छे, निश्चय कयो एटले व्यवहार जेवुं चाले छे समजाय छे, अने निश्चय व्यवहार एटले आम तो उपादान निमित्ते थयो निश्चय, उपादान ए निश्चय कारण छे, खरुं कारण छे। अहींया पण कृपाळदेव एम ज मूक्यो के मोहच्छादित दशाथी विवेक न थाय ए खरुं, એ વાત સાચી છે, પણ નિશ્ચયથી ઉપાદાન આત્મા પોતે પોતાની શક્તિથી બધું કરી શકે છે, પોતાનો ભાવ કરે છે, તો પોતે બીજી દયાને બીજો વ્યવહાર બીજી ધર્મ તો બહુ કર્યા, આજ સુધી કર્યા, એકેય ફરજ એકેય જીવ જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી આગલા ભાવની પૂરી કરીને આવ્યો, કોઈ નહીં કહી શકે, જ્ઞાની પુરુષ પણ નહીં કહી શકે। તદ્ભવ મોક્ષગામી હોય તે જ કહેશે કે મારી બધી ફરજ બધા કર્તવ્યનું પરિપાલન પૂરું કર્યું, અને કોઈથી કૃપાદેવ કહે છે તેમ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, હવે મારે આ જગતના જે ભેળા કરેલા પરમાણુ પુદ્ગલ હતા અનંત હતા એનો ક્ષય કરીને નાશ કરીને આગળ જઉં છું, સિદ્ધશિલા પ્રત્યે જઉં છું, સિદ્ધિ શ્રેણીમાં એક સમયમાં ઊંચે જઉં છું, એ પુરુષો કહી શકે છે, બાકી કહી શકતા નથી। એટલે સ્વદયા પરદયા વગેરે આઠ પ્રકારની દયા ભગવતી જે સૂત્રની સાક્ષી હતી તેમાં નિશ્ચય દયા અને સ્વરૂપ દયા જીવે ખાધી નથી। આગળ જઈએ અભિલાષા, કોઈ પણ વસ્તુની અભિલાષા નાની મોટી ઈચ્છા હોય ત્યાં સુધી સમજ્યા, પછી મહત્વાકાંક્ષા થઈ જાય છે, મોટી આશા ઈચ્છા થઈ જાય છે, એ અભિલાષા છે, આશાથી પણ ચડિયાતી થઈ, અરમાન કહીએ, અભિલાષા કહીએ, આકાંક્ષા કહીએ તે અર્થમાં જાય, આશા આકાંક્ષા અને કાંક્ષા એનાથી ચડિયાતી, અરમાન અને અભિલાષ અને ઓરતો એ બધું એક ઓરતા રહી જાય છે એમ કહીએ છીએ, સૌરાષ્ટ્રમાં વધારે બોલાય તે અભિલાષા કેવી છે। ઈતિ અનેકાની રાગ પર્યાય વચનાની, આવા તો અનેક રાગના પર્યાય શબ્દો છે, તે બધું જ મોહ છે, બીજું કાંઈ નથી। એવી જ રીતે દ્વેષભાઈ ક્યાં ગયા, તો ક્યાં તો રાગની વાત થઈ, રાગ કેસરી લખે છે સિદ્ધર્ષિ ગણી ઉપમિતિ બહુ પ્રપંચા કથામાં, એકનું નામ પાડ્યું રાગનું, રાગ કેસરી એટલે રાગ નામનો સિંહ, સામે મૂકે છે દ્વેષ નામનો ગજેન્દ્ર, દ્વેષ નામનો હાથી ગજરાજ, એટલે આ બંને હાથી અને સિંહને કેટલું વેર છે ખબર છે, અને આમ જુઓ તો બંને એક જ યોનિના છે, તિર્યજ ગતિના પશુ યોનિના, બંને બળિયા છે, એક એકથી ચડે એવા છે, એકનું બળ બુદ્ધિ વખણાય, હાથીનું કેટલું વખણાય, સામે સિંહની શક્તિ વખણાય, તો એ બંને મૂક્યા રાગ કેસરી દ્વેષ ગજેન્દ્ર, એક એક હાથીને એક એક સિંહ રાખીને બેઠા હોય તો પછી મોહ નહીં તો બીજું શું, મોહ રાજા કે બીજું કંઈ, મોહ નામનો રાજા અને રાગ નામનો કેસરી સિંહ, દ્વેષ નામનો હાથી, પછી કંઈ બાકી રહે પણ એ જોતું નથી આપણે। તો હવે દ્વેષના પર્યાય શબ્દો શું થાય, દ્વેષ કોને કહીએ, તો દ્વેષ શબ્દ આવે એ પહેલાં પહેલામાં પહેલું જો મૂક્યું હોય તો ઈર્ષા મૂક્યું છે, ઈર્ષ ધાતુ છે, ઈર્ષ એના પરથી ઈર્ષા પણ કહેવાય, ઈર્ષ્યા પણ કહેવાય, સંસ્કૃતમાં ઈર્ષ્યા લખાય છે તે જ ગુજરાતીમાં ઈર્ષા કહીએ છીએ, બંને લખાય છે, તો તે શું છે, તો કે કોઈનું પણ સારું જોઈને, ઈશ ઈચ્છા જ છે, કોઈનું પણ સારું જોઈને સહી શકતા નથી, તરત જ મારી પાસે નથી, મને નથી, અથવા એના વખાણ થયા એવો કોઈને કોઈ રીતે ભાવ આવી જાય છે તો તે ઈર્ષા છે। સાદી ભાષામાં અદેખાય, અદેખાય, દેખ્યું અને તરત જ ભાવ આવ્યું, દેખી નથી શકવાનું, એટલે કે જોઈ શકતા નથી, સહી શકતા નથી, સાંખી શકતા નથી, તેનું નામ અદેખાય એટલે ઈર્ષા। પછી રોષ, આપણે દ્વેષની વાત કરીએ છીએ, રોષ એટલે શું, તો કે સીધું સમજાઈ જાય, રીસ, કંઈ પણ ગુસ્સો જુદી વાત છે પણ રીસ ચડી જાય, ખોટું લાગી જાય, માઠું લાગી જાય, તે બધો રોષ છે, એ દ્વેષમાં આવ્યો, અને દ્વેષ કહેતા રાગ અને દ્વેષ મોહ જ છે। પછી દોષ, રોષ પછી તરત જ દોષ, એક તો કોઈના ગુણ પ્રત્યે દૃષ્ટિ નહીં અને પોતાના દોષ દેખાય જ નહીં, દોષ પ્રત્યે દૃષ્ટિ નહીં, કોઈના ગુણ જોવા નહીં અને પોતાના પણ ગુણ જ જોઈ રાખવા, દોષ જોવા નહીં, તો એ દોષ, અને જે કંઈ પાપ અપરાધ ભૂલ કર્યા કરે છે તે પણ દોષ છે, આત્મા આત્માને ભૂલી જાય એથી મોટો દોષ કોઈ નથી, એથી મોટો કોઈ અપરાધ નથી, પોતે પોતાને ભૂલી જાય એનાથી મોટી ભૂલ નથી, એનાથી મોટું પાપ નથી, એનાથી મોટું દોષ નથી, એનાથી મોટો અપરાધ નથી, આરાધના કરવાની બદલે અપરાધ, તરત જ આત્મા ભૂલાયો એટલે અપરાધી થયા, વિશેષ અપરાધીની પેટે અમે પ્રવૃત્તિ કર્યા જઈએ છીએ, કરતા રહીએ છીએ, કૃપાદેવ જેવા લખીએ છીએ કે અમે આટલો આત્મભાવ ટકાવીએ છીએ, સમાધિમાં નિશ્ચલ છીએ, તો પણ વિશેષ અપરાધીની પેઠે મોટા ગુનેગાર હોય, વિશેષ ખાસ પ્રકારના ગુનેગાર હોય, એવી રીતે અત્યારે અમે રહીએ છીએ, એટલે કેટલું ડંખે છે, કેટલો ખેદ છે, અને છતાં આત્મભાવ કહે છે કે જેને આત્મભાવ યથાર્થ સમજાય છે તેને તે સમાધિ સ્થિર હોય છે, સ્થિત હોય છે। તો દોષ પછી દ્વેષ, હવે દ્વેષ શબ્દ આવ્યો ખરેખર, તો દ્વેષ એટલે પણ બધા શબ્દોનો સરવાળો થાય તે, એમાં અદેખાય આવ્યું, એમાં અસૂયા આવ્યું, એમાં બધું આવ્યું, કાંઈ પણ સહન નથી થઈ શકતું, એટલે દોષ દૃષ્ટિ છે, એનું નામ દ્વેષ દૃષ્ટિ છે, ક્યાંય પણ સહન ન કરી શકવું, કાંઈ પણ રાજી ન થવું,
क्या प्रमोद भाव ना आए, क्या मैत्री भाव ना आए, क्या करुणा भाव ना आए, क्या मध्यस्थ भाव ना आए। मैत्री प्रमोद करुणा अने मध्यस्थता चार भावना माथी एक त्यारे न होय तेन नाम द्वेष। पोते आत्मानो ज दुश्मन थाय छे, पोते पर भाव पर द्रव्यमां जाय छे, तो ये पोते पोतानो द्वेष कर्यो के नहीं? आत्माना गुण, आत्मानी शक्ति, आत्माना भाव प्रत्ये ते वक्ते द्वेष कर्यो कि हूँ तने भूली गयो, जा तने मन नहीं गमत, आत्मभाव नहीं गमत, स्वभाव नहीं गमत, हूँ तो विभाव ज करीश, मार तो विभाव गमे। एटले त्यां विभाव ने वालो थाय, स्वभाव ने शत्रु गणी लीधो, त्यां द्वेष कर्यो छे, पोते ज पोतानो दुश्मन। आ रीते पण छे परिवाद, परनी निंदा करे, अपलाप करे, जे कंई पर परिवाद कहीए छीए 18 पाप स्थानकमां, તે પારકાના પરાયાના બીજાના વાદ વિવાદ કરે, અપલાપ કરે અને ન કહેવાનું કહે અથવા તો બોલચાલ કરે, તે જે કંઈ છે અથવા અવગુણ જોવે અથવા નિંદા કરે, એ બધું પર પરિવાદ, અહીંયા પરિવાદ લખ્યું છે। પછી મત્સર, મત્સર એટલે આમ તો મચ્છર શબ્દ થાય, મચ્છર જરાક પણ ડંક મૂકી જાય અને પછી કંઈક એવું શરીરમાં મૂકી જાય, લોહી પી જાય એનો વાંધો નથી, પણ જ્યાં કરડે ત્યાં એવું મૂકી જાય જેથી ચડ ખંજવાળ આવે। એટલે આ મોહરાજાનું કામ છે, દ્વેષભાઈનું કામ છે, એટલે મચ્છર રૂપે આવે છે, મચ્છર રૂપે આવે છે અને કંઈક ડંખ્યા કરે છે અને કંઈક લઈ જાય એનો વાંધો નથી, પણ જે જમ્સ ઇન્ફેક્શન લાગે છે ને એમાંથી મોટું મેલેરિયા વગેરે સ્વરૂપ થાય છે, તે કેવું છે? તો ત્યાં મચ્છર। આમ તો મચ્છર એટલે ઈર્ષા, અદેખાય, સહન ન કરવું, એટલે કે અસહનશીલતા, તિતિક્ષા ગુણનો અભાવ। વેદાંત દર્શન એને તિતિક્ષા ગુણ કહે છે, એ ગુણનો અભાવ છે, એટલે કે સહનશક્તિનો અભાવ છે, તે પણ મત્સર, એ કોઈનું જરાય સારું જોઈ શકે નહીં, જાણી શકે નહીં, સાંભળી શકે નહીં, વિચારી શકે નહીં। એટલે ત્યાં મત્સર જેવો ભાવ છે તે મત્સર, ઉડ્યા કરે છે, પડ્યા કરે છે, ચૂસી લે છે અને પછી પાછું કંઈક મૂકી જાય છે, જેથી એનું સૈન્ય અથવા તો કંઈક પ્રતિનિધિ મૂકી જાય છે, એટલે પછી પાછો મોહરાજાની ચડ ખંજવાળ વગેરે રાગવેશ રૂપે વિશેષ થયા કરે છે। અસૂયા એટલે એ જ અનસૂયા નામ હોય છે, સતીમાં ગણાય છે, તે જેનામાં ઈર્ષા દેખાય બિલકુલ નથી તે સતી અનસૂયા। અહીંયા અસૂયા છે, અસૂયા એટલે દેખાય ઈર્ષા, બીજી વાર મૂક્યું એટલે વિચારવા જેવું છે। પછી વેર, ક્યાંય પણ વર્ષોથી યુગોથી પેઢીથી જાતિનું જ્ઞાતિનું કુટુંબનું ક્યાંય પણ વેર આવ્યું હોય, એ ચાલ્યું આવતું વેર, પૂર્વભવોનું હજાર ભવ પહેલાંનું પણ એ વેર છે, એ વેર વસાત, એ વેરને કારણે અથવા પ્રવર્તમાન ભવનું હોય, જે જીવને રાગ દ્વેષ મોહ થયા કરે છે તે પણ મોહ છે। દેખાય છે વેર, પણ છે તો મોહનું જ સ્વરૂપ। અને ત્યાર પછી છેલ્લું પ્રચંડન, એટલે કે પ્રખર રીતે, પ્રચંડ રીતે કાંઈ ને કાંઈ આવું કર્યા કરે છે। પ્રચંડ નામનો એક દાનવ પણ થઈ ગયો, એટલે એટલી આસુરી વૃત્તિ છે, એટલે એના પ્રખરતાપની જેમ પ્રચંડ રૂપે આવે છે, અને એ દાનવી વૃત્તિ છે, આસુરી વૃત્તિ છે, પાશવી વૃત્તિ છે, એ બધું પણ દ્વેષમાં જાય છે। એટલે રાગ અને દ્વેષમાં, રાગ વધતા દ્વેષમાં બધું મોં આવ્યો, અને સાદી ભાષામાં વેદાંત જેને માયા કહે છે, વિતરાગ દર્શન જેને મિથ્યાત્વ કહે છે, અને સાદી ભાષામાં એ જ મોહ છે। મોહ લૌકિક ભાષામાં પણ બોલાય છે, જ્યારે આપણે અધ્યાત્મ ભાષામાં લઈએ ત્યારે મિથ્યાત્વ મોટું વિશેષણ આપીએ, કેમેય જીવને લક્ષ થતો હોય તો ભારેખમ શબ્દ વાપરીએ છીએ, પછી વળી એના પ્રકાર કર્યા, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, એ ત્રણ પ્રકારનું સ્વરૂપ, એ ત્રણ પ્રકારે મોહ કયો, દે દર્શન મોહ કયો, પછી ચારિત્ર મોહ કયો, ટૂંકમાં આત્માએ આત્માને ન ઓળખ્યો એટલે મોહ છે, અને લાગે છે એ પણ મોહ છે। સત એક પ્રદેશ પણ અસમીપ નથી, આપણા પ્રદેશોમાં જ આત્મા રહેલો છે, અસંખ્યાત પ્રદેશી દ્રવ્ય આપણે પોતે છીએ, આપણો આત્મભાવ ક્યાંય ગામ ગયો નથી, સ્વરૂપ સ્વભાવ આપણી પાસે જ છે, ક્યાંય લેવા જવાનું નથી, તોય કરી શકતો નથી, અને એમ લાગે છે ફાંફા મારે છે, ફંફોસે છે, બહાર દૂર લાગે છે, સત જીવની પાસે જ છે, એક પ્રદેશ અસમીપ નથી, દૂર લાગે છે, એ જ જીવનો મોહ છે। આપણે માનતા નથી જ્ઞાની પુરુષનું તે મોહ છે, બીજું શું છે? તો મોહાચ્છાદિત દશાથી વિવેક ન થાય એ ખરું। હવે વિવેક શબ્દ આવ્યો, વિવેક શું કહેવાય? વિ વત્તા વિચ, સંસ્કૃતમાં વિ અને વિચ ધાતુ છે, વિ એટલે વિશેષપણે, વિચ એટલે વેચી લેવું, વિશેષ પ્રકારે વેચી લેવું તેનું નામ વિવેક, ખાસ પ્રકારે વેચી લેવું તેનું નામ વિવેક। આ ખાવા યોગ્ય છે, આ ન ખાવા યોગ્ય છે, આ વપરાય આ ન વપરાય, આ કલ્પે આ ન કલ્પે, આ પેય આ અપેય, આ ભક્ષ્ય આ અભક્ષ્ય, આ કરવા યોગ્ય આ ન કરવા યોગ્ય, આવું આપણાથી ન બોલાય, આવું આપણાથી ન કરાય, આ જાણવા યોગ્ય આદરવા યોગ્ય છોડી દેવા યોગ્ય, હે જ્ઞેય ઉપાદેયનો વિવેક, એ પણ ત્રિપદી છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય છે, એવી જ રીતે હે જ્ઞેય ઉપાદેયની ત્રિપદી, જેમાંથી નવ તત્વ અને મૂળ તો એક આત્મતત્વને ઓળખવા માટે છે, એટલે એ પણ સમજવા જેવું આવ્યું કે એનું નામ વિવેક છે। તો વિવેક ખરેખર કોને કહીએ? તો કે છેલ્લે શું થાય છે આ બધું જોઈ જાણીને? તો કે દેહ તે દેહ અને આત્મા તે આત્મા, સ્વ તે સ્વ, પર તે પર।
એટલે જે ભેદ જ્ઞાન કહીએ છીએ, ભેદ પાડી દેવું છે, વેચી લેવું છે. સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબે વિભક્ત શબ્દ એમ જ વિશેષ પ્રકારે વેચી લેવું. તે બંને જુદા જ છે, મૂળથી જ જુદા છે. આપણે જુદા પાડવાના છે નહીં, જુદા જ છે, માનતા નથી. મારે, તમારે, આપણે, આપે, કોઈએ કંઈ દેહને આત્માને જુદા પાડી દેવાના નથી. કોઈ શસ્ત્રથી કે કોઈ હથિયારથી કે બોધથી જુદા છે, કરવાનાય નથી, કાંઈ વાપરવાનું નથી, કાંઈ કુવાડો લઈને ભોંડી પડવાનું નથી. છે એને માનવાનું છે કે જુદા તો રહેલા જ છે. દોનો એક ખેત અવગાહી, બંને એક ક્ષેત્રને અવગાહીને રહેલા છે, દેહ અને આત્મા, અને બંને જુદા છે. ક્ષીરનીર તો એ જુદા માનવાના છે, એ વિવેક છે. વિવેક નામનો પાઠ પરમ કૃપાળુદેવે મોક્ષમાળામાં 51મો પાઠ લખ્યો, બહુ સુંદર આંકડો. અને વિવેકને ધર્મનું મૂળ તત્વ કીધું, ધર્મનું રક્ષક કીધું છે. તેમાં કૃપાળુદેવે શું કીધું કે વિવેક થાય એ ખરું છે, પણ એ વિવેક થઈ શકતો નથી, થઈ શક્યો નથી. તો ત્યાં સમજવાનું છે કે નહીં તો વસ્તુગતે એ વિવેક ખરું છે. જ્ઞાન દર્શન આત્માના ગુણ છે, અને જ્ઞાન દર્શન ઉપયોગ એની પર્યાય છે. એમાં રહી જાય, એનું ભાન થઈ જાય, પછી આત્મ ઉપયોગમાં ઠસી જાય, વસી જાય ને રહી જાય, તેટલું જ તો કરવાનું છે. એનું નામ જ વિવેક છે. તો અહીંયા કૃપાદેવના શબ્દોથી જ સમજીએ તો શિક્ષાપાઠ 51માં પાન નંબર 95માં કે ત્યારે એ જ તો સમજવાનું છે કે જ્ઞાન દર્શન રૂપી આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શન રૂપે ઘેરી લીધા છે, અસત વસ્તુએ ઘેરી લીધા છે. જ્ઞાન દર્શન છે જ, પણ જ્ઞાન દર્શનરૂપ આત્માના સત્ય ભાવ છે, પણ અજ્ઞાને અને અદર્શને ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. મિશ્રણ જોરદાર થઈ ગયું છે, એકદમ ભળી ગયું છે, બિલકુલ એકરસ સમરસ કરી નાખ્યું છે. થઈ શકે એવું નથી, પણ કરી નાખ્યું છે. તો એ હવે પરીક્ષા કરવી અતિ દુર્લભ છે. સંસારના સુખ અનંતિવાર આત્માએ ભોગવ્યા છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહીં. વિષ્ણુ ભગવાન જેવાએ પણ જો મોહિનીનું રૂપ ધારણ કર્યું, અને કૃપાદેવ જેવા લખે 85માં પત્રમાં કે સાતમી તમસ તમસ પ્રભા નરકની મોહિની વખતે સંમત કરત, પણ આ જગતની મોહિની સંમત થતી નથી. તો એ સંમત કરી શક્યા નથી. તો આપણે એમના જ બોધને અનુસરનારા છીએ. આપણને એ મોહિની કે મોહ સંમત થાય ખરો, થવો જોઈએ ન થવો જોઈએ. અને તેને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે. અવિવેકની વ્યાખ્યા પણ મૂકી, એક તો મેં મોં ટાળ્યો નહીં, અને વળી એ જ સાચું છે, એમાં જ સુખ લાગ્યું, એને અમૃત જેવું મીઠું લાગ્યું, અને અમૃત જેવું ગણ્યું એ મોટો અવિવેક છે. કારણ સંસાર કડવો ગણ્યો, આ પણ અવિવેક છે. એ મીઠો લાગવો જોઈએ, અરે કડવો લાગવો જોઈએ, છતાં એને મીઠો ગણ્યો છે. સંસાર કડવો છે, કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય એવા કડવા વિપાકનું ઔષધ છે, તેને કડવો ગણ્યો, આ પણ અવિવેક છે. કડવી દવાને મીઠી દવા, કડવાને મીઠું કહ્યું, મીઠાને કડવું કહ્યું. જ્ઞાન દર્શનાદિ ગુણો અજ્ઞાન અને અદર્શનને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાખી છે, તેને ઓળખીને ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. અહીંયા વ્યાખ્યા કહી દીધી, ભાવ અમૃતમાં આવવું એનું નામ વિવેક છે. ત્યારે હવે વિવેક એ કહો કે કઈ વસ્તુ ઠરી, કેવી વસ્તુ ઠરી, કૃપાદેવે એ પાઠમાં પૂછ્યું છે. લઘુ શિષ્ય ઉત્તર આપે છે, અહો વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મ સ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં, એ પણ સત્ય છે. જ્ઞાનશીલ ધર્મ તત્વ અને તપ એ સઘળા વિવેક વિના ઉદય પામે નહીં, પામી શકે નહીં, એ આપનું કેવું યથાર્થ છે. જે પરમ કૃપાદેવે મોક્ષમાળામાં આપણને શીખવાડ્યું તે જ પુરુષ તો એ જ છે, વાત તો એ જ છે, અને કેટલો તાળો મળે છે. અહીંયા ફરીથી કહ્યું, સમજાય તેમ કહ્યું કે નહીં તો યદ્યપિ જો કે વસ્તુગતે એ વિવેક ખરો છે. હકીકતમાં વાસ્તવિક રીતે વસ્તુ આત્મા છે, અને એમાં જઈને જુઓ, જો જઈ શકો તો જુઓ, એમાં ઝાંખીને જુઓ, ઝાંખરીને જુઓ, આત્મ ઉપયોગમાં આવીને જુઓ કે વિવેક ખરો છે. સમજો તો સમજો, કરી જુઓ, ચાખી જુઓ, માણી જુઓ, આપણે જે કહીએ છીએ તે જ વસ્તુ, કે ભણી જુઓ, વાંચી જુઓ, અને ખાસ તો ખાઈ જુઓ, આસ્વાદી જુઓ, સ્વાદ લઈ જુઓ કે વસ્તુગતે હકીકતમાં વાસ્તવિક રીતે એ વિવેક ખરો છે. એ ટૂંકમાં જ્ઞાન દર્શન ગુણ લઈને જ બેઠા છીએ, ક્યાંય ગયા નથી. જ્ઞાન દર્શન ઉપયોગ બધાની પાસે જ છે, સાથે જ છે. એની વિચાર કરી, એનું વિશ્લેષણ કરી, અને છેલ્લે હરી ફરીને ધરતીનો છેડો ઘર, પૃથ્વીનો છેડો ઘર, એમ આત્માનું ઘર સ્વભાવ છે, સમભાવ છે. એ સ્વભાવમાં સ્થિતિ કરવાની છે. ક્યારે થાય? તો કે વિવેક કરે તો થાય. વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતો ના રે,
दुर्जन संगति जेता जे सद्भाग्यो ते ओ नारे प्रभु परम उपकारी रे। એટલે અહીંયા વિવેક વિવેકને વિવેક કહ્યું, તરત જ અનુસંધાન કહ્યું નીચે કે ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો, તરત જ કહી દીધું અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ, નિરખવું, આ બધું શું છે? આત્માના અવલોકનની વાત છે, અહીંયા વિહંગાવલોકનની વાત નથી, સિંહાવલોકનની વાત નથી। અવલોકન રાખો, કેવું રાખો? ઘણું જ સૂક્ષ્મ, સૂક્ષ્મમાં જ આવી ગયું, છતાં કહ્યું કે ઘણું જ સૂક્ષ્મ ઉપયોગ। એ જ વસ્તુ 105માં પત્રમાં કહી બીજા બોલમાં, મહાવીરના બોધને પાત્ર કોણ? સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી। સૂક્ષ્મ બોધ શું? તો કે સમકિતવન વિના સૂક્ષ્મ બોધ હોઈ શકે નહીં, સૂક્ષ્મ બોધ પણ ઈહા નહીં હોય, સમકિત વિણ્ય નહીં હોય આઠ યોગ દૃષ્ટિની સજ્જાઈમાં। તો સમ્યક દર્શન માટે શ્રદ્ધા, અવલોકન, જે બધા શબ્દો મૂક્યા છે, ઓછામાં ઓછા 100 શબ્દો આવા છે, તેમાંનું એક કે ઘણું જ સૂક્ષ્મ અવલોકન રાખો। અવલોકન થઈ જાય એટલે આત્મદર્શન થઈ ગયું, આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, પણ અવલોકન થતાં પહેલાં જે કરવાનું છે તે અવલોકન રાખો। એટલે કે અવલોકનને લઈ આવીએ, કરી દઈએ, પછી રાખવાનું છે। રાખશું તો કે રાખ જેવું નથી ગણવાનું, રખ્યા જેવું નથી ગણવાનું, પણ રાખ રક્ષણ કરો। એક વખત જો પામી ગયા, અવલોકન થઈ ગયું આત્માનું, તો એને પણ રક્ષણ કરવાનું છે। રાખી મૂકો, રાખો, ફેંકી દેવાનું, રત્ન ઢોળી દેવાનું, તોડી ફોડી નાખવાનું કાંઈ નથી। એટલે બંને વસ્તુ કહી દીધી છે, કેમ કે આ કૃપાદેવ એટલે બીજા રામ, બીજા મહાવીર, બીજા રામના રખવાડા છે, એટલે એમના વચન પોતે પણ રામ છે। પોતે તો રામ હોય, મહાવીર હોય, પણ તેવા પુરુષના વચન રામ અને મહાવીર તુલ્ય છે। વીરતા પ્રગટાવે છે, શૌર્ય પ્રગટાવે છે, અને વળી રક્ષણ કરવાનું કહે છે, રાખવું। હવે સૂક્ષ્મ અવલોકન શું? કાંઈ પણ જોઈએ, જાણીએ, વિચારીએ તો તીક્ષ્ણ પરિણતિ જોઈએ, તીક્ષ્ણ ઉપયોગ જોઈએ, તેમ સૂક્ષ્મ અવલોકન। તો વ્યવહારમાં તો બધાને ઘણી તીક્ષ્ણ પરિણતિ છે, ઘણું તીક્ષ્ણ અવલોકન છે, સૂક્ષ્મ અવલોકન છે। એક સેજ જોયું નથી, બધી ખબર પડી જાય, બધો ક્યાસ કાઢી નાખે, એ વ્યવહારની નિપુણતા છે, એ અહીંયા આડી આવે છે। પરમાર્થિક કુશળતા જુદી વાત છે, નિપુણતા જુદી વાત છે। તે સૂક્ષ્મતા, તે જ તીક્ષ્ણતા, તે જ નિપુણતા, અને તેનું જ નામ અહિંસા। ઉપયોગ તીક્ષ્ણ ક્યારે થાય? તો કે સૂક્ષ્મ અવલોકન રાખીએ ત્યારે થાય, અથવા ઉપયોગ તીક્ષ્ણ થાય ત્યારે સૂક્ષ્મ અવલોકન, પણ સૂક્ષ્મ અવલોકન પહેલું કહેવું બરોબર છે, તો તીક્ષ્ણ પરિણતિ થાય, તીક્ષ્ણ ઉપયોગ થાય। હવે એ શું છે? તો કે વ્યવહારમાં જેમ તરત ખબર પડી જાય છે, કોઈના ઘરમાં જતા, કોઈ મંદિરમાં જતા, કોઈ સંસ્થામાં જતા, કે કાંઈ પણ વાત કરતા, એક સહેજવારમાં બધી ખબર પડી જાય। અને બહેનો, અગર તો ભાઈઓને પણ પાકશાસ્ત્રમાં પ્રવીણતા હોય તો સહેજ ચાખવું પડે, કાંઈ સહેજ ચાખે, એક ચમચી ભરી નહીં, એક વાટકી ભરી નહીં। મને તો એમ થાય કે ઘણીવાર 10-20 લીટરનું તપેલું આખું ચાખવું પડે, એને ચાખ્યું કહેવાય નહીં, એ તો જમ્યા કહેવાય, વાપર્યું કહેવાય, ખાઈ ગયા કહેવાય, પણ સેજ જ ચાખે, એક ટાંકણી જેટલું કે એનાથી પણ ઓછું, અને બધા જ સ્વાદની ખબર પડી જાય, શું ઓછું શું વધારે, બરોબર છે કે નહીં। એ જ બેલેન્સ, એ જ ખબર અહીં રાખવાની છે કે આત્મા તું અનંત શક્તિનો ધણી, ધનિક સ્વામી તારી પાસે, તું સત્ય જ છો, પણ તું કેમ સત હોવા છતાં માનતો નથી, અને ક્યાં આગો ભાગે છે? શબ્દો ઊંચા નીચા છે, આપણે ઊંચા નીચા છે, શબ્દ અને એના પરિણમન વચ્ચે કેમ અધ્ધર રહીએ છીએ? ઉદ્ધાર થવાનો જરૂર છે, ઉદ્ધાર કરવાનો છે, ઊંચે ધારવાનું છે, એની બદલે અધ્ધર કેમ છે આપણે? અને શબ્દો ભાવ ભાષણ કેમ થતું નથી, અથવા શબ્દ પ્રમાણે ગુણ પ્રમાણે કેમ પરિણમી જતો નથી? એ સૂક્ષ્મ અવલોકન રાખ્યું કહેવાય। તરત ખબર પડી જવી જોઈએ કે કેમ આત્મા આમ કરે છે, તો કે ત્યાં મોહ છે, કોઈક વસ્તુનો મોહ છે, કોઈક વ્યક્તિનો મોહ છે, કોઈક વ્યવહાર દયા છે, ક્યાંક વ્યવહાર ધર્મ છે, એટલે ચૂકે છે, એટલે દીર્ઘસૂત્રતા આવે છે, એટલે પ્રમાદ આવે છે, પછી હે મોહ દયા વગેરે શબ્દો કહીએ છીએ, હે સંગ શા માટે શિથિલતા કરો છો, જે પરમાત્મા લખી ગયો, અનુભવથી લખી ગયો કે આવું થાય છે, અને એમાં ચેતો, જાગૃતિ રાખો, અને સત્યને સત્ય જ રહેવા દો, સૂક્ષ્મ અવલોકન રાખો। અવલોકનની વાત આવે એટલે યાદ આવે કે કેટલીક વ્યક્તિ ચોપાટ રમે, કેટલીક વ્યક્તિ શતરંજ રમે, ચેસ રમે, આજે પણ રમતી હશે, શોખ થાય, બુદ્ધિ ઘણી છે એમ બતાવવું હોય, તે જ બુદ્ધિ આમાં વાપરવાની છે। ચોપાટ રમે એમાં શું થાય? કોક જીવોએ તો ચોપાટ જોઈ પણ નહીં હોય, અને ઘણાએ ઘણા રમ્યા હશે, તો કે ચોપાટમાં જે દાવ આપે છે, લે છે, સાથે રમે છે સામે વ્યક્તિ સાથે, તો એમાં આધાર કોના ઉપર છે? પાસા કેવા નાખે છે એના ઉપર છે, પાસામાં શું આવે છે તેના પર છે। એમાં આપણા હાથમાં બાજી એટલી બધી નથી,
પાસા ગોઠવ્યા છે, પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે બધું કરે છે, એમ જીવ પણ જીવનમાં બધા પ્રયોજન સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે. પણ કર્મનો ઉદય જેવો હશે, દૈવ યોગે જે થવાનું હશે, નિયતિ ભવિતવ્યતા પ્રમાણે જેમ થવાનું હોય તેવું ફળ મળે છે. એમાં પાસા કેવા નીકળશે ખબર પડતી નથી, એ ચોપાટની વાત થઈ. ત્યાં કર્મચક્ર નચાવી જાય છે અને નાચવું પડે છે. શતરંજમાં ચેસમાં શું થાય છે વસ્તુ જુદી છે. ત્યાં ખેલાડી સર્વ દાવપેચ સમજે છે, બંને દળ બંને આર્મી વગેરે ઉપર નજર રાખે છે, બરાબર રાખે છે, હાથી ઘોડા વજીર વગેરેની ચાલ પણ બરાબર જુએ છે, જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. તેવી જ રીતે સમ્યક દૃષ્ટિ કે જ્ઞાની પુરુષ સ્વરૂપની ઓળખાણ કરવા માટેનો પ્રયાસ કરે છે. સ્વરૂપની ઓળખાણ કરે છે, એમાં જે બાધા કરે તેવું બાધક કારણો છે એનાથી બચે છે, પોતાને બચાવે છે. પહેલામાં હાથી ઘોડા વજીર ડૂલ ન કરી જાય, પાડી ન દે એ જોવાનું છે. પોતે બીજાને પાડી દે છે એ મોહને પાડી દેવાનો છે. તું એક બાજુ, મોહ અને મોક્ષ બહુ નજીકના છે. એ પેલો હ આવે ને પેલો ક્ષ આવે, આખા કક્કામાં ગુજરાતી કક્કામાં છેલ્લે યર લવ શ શ શ હળક શગ્ન, એટલે ત્યાં હ ને ક્ષ નજીક જ છે. મોહ બંનેમાં કોમન છે, એટલે પેલો હ છે એના પછી હને કાઢી મૂકે છે, ક્ષ ઉપર જતો રહીએ મોહનો ક્ષય કરે. તો બાધક કારણોથી બચે, બચાવે, આત્મગુણોને નિર્મળ કરે, આગલો રસ્તો ચોખ્ખો કરતો જાય, બધું પોતાની પાસે લેતો જાય, છેલ્લે નિર્ભય એવા આત્મપદનું ચિંતન કરે, એનું નામ સૂક્ષ્મ અવલોકન. એ સૂક્ષ્મ અવલોકન કરીને આત્મ સાક્ષાત્કાર, આત્મ અનુભૂતિ, પોતાને પોતાનું દર્શન થાય જ થાય, કરે જ કરે, કરીને જ જંપે. જેમ ચેસમાં જીતે જ એક હારવાનો એક જીતવાનો છે, તો અહીંયા મો રાજા છે એ હારી જાય છે. ગ્રંથિભેદમાં શું થાય છે, મો રાજા હારી જાય છે અને પોતે કરેડિયા કરીને પુરુષાર્થ કરીને જીતી જાય છે આગળ અને થંભી જાય છે. હવે સંસાર થંભ્યો, હવે લિમિટેડ સંસારમાં આવ્યો, પરિમિત સંસાર થઈ ગયો. ગાયની ખરીમાં જેટલું પાણી સમાય એટલો સંસાર થઈ ગયો. હવે એક બે ત્રણ પાંચ દસ પંદર ભોગ, વધુમાં વધુ પંદર ભોગ, અને કદાચ ભૂલી જાય, ભ્રષ્ટ થઈ જાય સ્વરૂપથી. સ્વરૂપથી તો ભ્રષ્ટ નહીં થાય, વિસ્મરણ કરી જાય તો સમ્યક દર્શનથી પતિત થાય. વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન, અનંત પૂતગલ પરાવર્તન જેણે કાઢ્યા એની સામે અર્ધ પૂતગલ પરાવર્તન કાંઈ નથી. એટલે આપણને તો આ ચોપાટ શતરંજના દ્રષ્ટાંતથી સમજાણું કે બરાબર છે કે આ વાત સાચી. શેતરંજ ખરેખર ચેસ વ્યવહારમાં ન રમીએ તો કાંઈ નહીં, પણ પરમાર્થમાં તો આ બધાનું કરીને ફેસલો લઈને આગળ જવાનું છે, નિર્ણય કરી દેવાનો છે. પછી છે સત્યને તો સત્ય જ રહેવા દેવું. ઉપદેશ છાયામાં કૃપાદેવે સુંદર મૂક્યું છે, આપણે અગાઉ વિચારી ગયા છીએ, છતાં ટૂંકમાં સારાંશ રૂપે કે દયા સત્ય આદિ સાધન એ વિભાવ ત્યાગવાના સાધન છે. ત્યાં સાધનમાં દયા ક્ષમા દયા સત્ય જ મૂક્યું. અહીંયા કૃપાદેવે સત્યને તો સત્ય જ રહેવા દેવું. જે વસ્તુ સાચી છે, જે નિર્ણય પરમ સત્ય કર્યો છે, ષટકારકની અભેદતા ગઈકાલે વિચાર્યું હતું, એ પરમ સત્ય છે, પરમ સત્ય છે, પરમ સત્ય છે, ષટકાર જ અભેદ એવું પરમ સત સર્વત્ર છે. અને સર્વત્ર કહેતા સર્વ સ્થળે સર્વ સમયે એનો નિર્ણય થઈ શકે છે. સ્વરૂપનો નિર્ધાર કે નિશ્ચય કરવામાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળ આડા આવી શકે નહીં, દેવલોક નરકલોક આડું આવી શકે નહીં, અને રાત દિવસ પણ આડું આવે નહીં, સંધિકાળ આડું આવે નહીં, કે બપોરના 12 થી 2 કે રાત્રે 12 થી 2માં આવા વિચાર ન કરાય કે પરમાર્થની પ્રાપ્તિ ન થાય, સમ્યક દર્શન ન થાય એમ કહ્યું નથી, આત્મજ્ઞાન ન થાય એની વિચારણા ન થાય એમ કહ્યું નથી. તો સ્થળ કાળનું કોઈ બંધન રહ્યું નહીં, આત્મ અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી, એવા ટંકોત્કીર્ણ વચન. અને 6 કારક આપણે જાણીએ છીએ કે આત્માએ આત્માનો આત્મા વડે આત્મામાંથી આત્મા માટે આત્માનું કલ્યાણ કરવાનું છે એમ જે ષટકારક કહીએ તે નિશ્ચય. અને એ નિશ્ચય જો ઉપાદાનની નિશ્ચયપૂર્વકની ન હોય ગણતરી શક્તિ તો ક્યાંથી થાય. એ ઉપાદાનમાં પણ છે અને પરપદાર્થમાં છે, અને દરેક સ્વક્ષેત્રે આધીન છે, સ્વાધીન છે. દરેક વ્યક્તિ એટલે કે દરેક પદાર્થ, દ્રવ્ય પદાર્થ બધા પોતપોતાની મર્યાદામાં રમે છે, પોતપોતાના ચોખંડામાં છે, પોતપોતાના ક્ષેત્રમાં છે, અને પોતાનું અધીન પણ ત્યાં છે. એકબીજાને કાંઈ કરતું નથી, કરી શકતું નથી, તો પછી ડરવાનું શું છે? એ તો અમથું આપણને કાંઈ કરી શકતું નથી, આપણે બીજાનું કાંઈ કરી શકતા નથી. તો પછી એ જ ઉપાદાનની સ્વતંત્રતા સામે નિમિત્તની સ્વતંત્રતા, બંને સ્વતંત્ર છે. એટલે સત્યને તો સત્ય જ રહેવા દેવું. સાચી વાત હોય, સાચો પુરુષ હોય, સિદ્ધાંત હોય, તેને તેમ જ રહેવા દેવું, તેમાં કાંઈ ફેર કરવો નહીં. સત આત્મા, આત્માનું અસ્તિત્વ, તેને જેમ છે તેમ રહેવા દઈએ. એટલે કે સ્વભાવ સ્થિતિમાં હોય તેને વિભાવ થાય ક્યાં? એ રાગદ્વેષ ન કરે, એ મોહ ન કરે, એ કોઈ સંકલ્પ વિકલ્પ ન કરે, તો ઉપયોગ રહે ક્યાં? તો ઉપયોગ પોતાના અસ્તિત્વમાં રહે. એ ઉપયોગનો અનુભવ એ જ આત્માનો અનુભવ છે.
ઉપયોગ તો છે જ, યથાર્થનો અનુભવ એ જણે કર્યો નથી એ કરવાની વાત કહી. ત્યાર પછી કયું બીજું વચન? કરી શકો તેટલું કહો, અશક્યતા ન છુપાવો. કરી શકો તેટલું કહો. પછેડી પ્રમાણે 16-19, કરી શકો તેટલું કહો. જેટલું આપણાથી થઈ શકે તેવું કોઈ પણ સંબંધમાં કોઈ પણ ડીલ કરતી વખતે જેટલી આપણી મર્યાદા છે, જેટલી શક્તિ છે, એટલો જ ભાર ઉપાડી શકીએ. સેજ ગજા ઉપરાંત ઉપાડીએ એટલે શું થાય? પગ બેલેન્સ ચૂકે, કાં તો કરોડરજ્જુ બેલેન્સ ચૂકે છે અને તરત જ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. થોડુંક પોતાનું જ વજન વધી જાય તો પણ પોતે પોતાનું વજન પણ ખમી શકતો નથી, શરીરના પગ ઉપાડી શકતું નથી. આત્મા જુદો, શરીર જુદું, પગ જુદા, બરોબર? અને તે ઉપાડી શકતું નથી, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. તો કરી શકો તેટલું કહો, વધારે કાંઈ કહેવાની જરૂર નથી. કૃપાદેવ કહે છે તમે જેટલું કરી શકો તેટલું કહો. હું આ વસ્તુ આમ કરી દઉં, આમ બતાડી દઉં, આટલું ભણીશ, આટલું કમાઈશ, આમ કરીશ, એ કીધે ન થાય. જેટલું થઈ શકે તેટલું હોય, ગજામાં સમજી ગયા, જેટલા પૈસા હોય તેટલા વાપરવા જોઈએ, ઉછીના ઉધાર કરીને વાપરવા જોઈએ નહીં. પણ જગતમાં બધી પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત જેવું થઈ ગયું છે કે દેવું કરીને પણ ઘી પીવો. બધે જ લોન આત્મા કોઈને આપી શકાતો નથી અને લઈ શકાતો નથી, અને એવી જરૂર પણ પડવાની નથી, એટલે સારી વાત છે. અશક્યતા ન છુપાવો. સંભવિતતા, અસંભવિતતા, જે વસ્તુ થવાની જ નથી તો કહી દેવા જેવું છે કે આ મારાથી થઈ શકે તેવું નથી, આ મારાથી કરી શકાય તેવું નથી. પણ આત્માની અશક્યતા છુપાવવાની નથી. આત્મા માટે બધું જ શક્ય છે, કેમ કે આત્માની અનંત શક્તિ છે. આત્મા પાસે અનંત ગુણ, આત્મા અનંત ગુણનો પિંડ, જરૂર પિંડ, તે દ્રવ્ય જરૂર, એનામાં બધી શક્તિ છે. તો એને શક્તિ અને શક્તિ ગોપવાની નથી, શક્તિની શક્યતા છુપાવવાની નથી. એમ કેવું છે કે મારામાં બધું પડેલું છે, હે ભગવાન તમારામાં ને મારામાં શું ભેદ છે? જે જ્ઞાન દર્શન ગુણ અને ચારિત્ર ગુણ આપણામાં છે, નિશ્ચયથી તો મારામાં પણ છે, આપણામાં બધામાં છે. સર્વજીવ છે સિદ્ધ સમ, સિદ્ધ ભગવાન જેવા આપણને કહી દીધા, કંઈ જેવી તેવી વાત છે. કેટલું સુંદર વિશેષણ, કેટલા સુંદર આશીર્વાદ. પણ તરત જ પાછું કીધું કે જે સમજે તે થાય, કર વિચાર તો પામ, એટલે તેને તો આવી જાય પાછું. એટલે ત્યાં આપણું માથું ઉતારી લીધું કે સમજવું પડશે. અને સમજવું એ પણ કાંઈ બીજાના ઘરની વાત નથી કે ન સમજે, એ પોતાના ઘરની વાત છે, પોતાનું સ્વરૂપ છે. અને એ ન સમજે, પોતે પોતાથી છુપાય. અશક્યતા ન છુપાવો. હું મારાથી છુપાઈ શકું, આપ આપનાથી છુપાઈ શકો. થપ્પો રમતા હતા તો પણ દેહથી, દેખીતી રીતે દેખાય નહીં, પણ સંતા કુકડીમાં તેમજ. બાકી ખરેખર તો આત્મા કોઈથી છુપાઈ શકે એમ નથી, છુપ્યો છુપાવી શકાતો નથી. તો આપણે સંતાવાનું ક્યાં આવ્યું, છુપાવવાનું ક્યાં આવ્યું? બધી શક્તિનો ધણી સ્વામી છીએ, અમારાથી બધું શક્ય છે. અશક્યતા ન છુપાવો. શક્ય છે પણ અત્યારે શક્ય નથી થયું, જ્યાં સુધી વ્યક્ત નથી ત્યાં સુધી ભગવાન આત્મા માની લેવાની કોઈ જરૂર પણ નથી. એક નિશ્ચિત રહો. ત્રીજો બોલ છે, જે કાંઈ છે એક કે તો આત્માની જ વાત હોય, બીજી વાત જ ન હોય. આ પરમાર્થની જ પ્રાપ્તિની વાત છે, વસ્તુ સ્વભાવની જ વાત છે. વસ્તુ સ્વરૂપ, વસ્તુ સ્વભાવ એક કે તો આત્મા. ગણિત શાસ્ત્રીઓ પણ એક કે તો આત્મા જ કહે, પોતે જે કોઈ છે તે એક, પછી બીજો આવે ને. એક નિશ્ચિત રહો, તો એક આત્મનિશ્ચિત રહો. એક કે તો આત્મા, એક કે તો એક સદ્ગુરુ, એક સત્પુરુષ, એક સત્દેવ, જે કાંઈ છે તે બધું એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, મોક્ષનો માર્ગ પણ એક જ છે, એની રીત પણ એક જ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હશે તો જ મોક્ષ કહેવાશે, સ્વભાવનો ભાન હશે તો જ મોક્ષે જવાશે. આત્મજ્ઞાન થશે, સંકેત થશે, આત્મ અનુભવ થશે, ખબર પડે કે ન પડે, પડે જ પછી તો. એ કોઈને કહી શકીએ કે નહીં, કોઈને સમજાવી શકીએ કે નહીં, કોઈને વાત કરી શકીએ નહીં, એક્સપ્રેસ કરી શકીએ કે નહીં, લખી શકાતું નથી. મૂંગાના ગોળના જેવી વાત છે, પણ તેમ છતાં મૂંગા માણસે ગોળ ખાધો હોય બોલી શકે નહીં, કહી શકે નહીં, તેથી એને ગોળ ખાધો નથી એમ નહીં કહેવાય, એને સ્વાદની ખબર નથી એમ નહીં કહેવાય. તો એવી રીતે સાકરનો સ્વાદ કે ગોળનો સ્વાદ તો જેણે પણ ચાખ્યો છે, કયો છે, તેવા જ્ઞાની પુરુષો બધું કહી ગયા, લખી ગયા. તેમાં શ્રદ્ધા રાખીએ, નિષ્ઠા રાખીએ, નિશ્ચિતપણે સ્થાપના કરી દે કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે, એમ જ જોઈને આત્માને જેટલું વક્તવ્યપણે કહી શકાય તેવું જ્ઞાની પુરુષોએ કહ્યું છે, મારે માન્ય કરવાનું છે. 84માં પત્રમાં કહે કે ન થાય, ન થઈ શકે તો, ન ચાલે તો પ્રતિશ્રુતિ થા. તું સ્વીકાર કર કે વસ્તુનો સ્વીકાર કર કે તત્વ આમ છે, કેવલી પ્રરૂપિત તત્વ આમ જ છે અને મારે માન્ય કરવા યોગ્ય છે. એથી વિશેષ કાંઈ નથી, એથી બીજું હોઈ શકે નહીં.
તેજ વસ્તુઓ પરમ કૃપાળુદેવે કીધી છે. એક નિષ્ઠિત રહો, એ પુરુષમાં એક નિષ્ઠિત કે હવે બીજો ન જોઈએ, બીજું ન જોઈએ, બીજે જવાની જરૂર નથી. એક પરમ કૃપાળુદેવ જડ્યો તો હવે ખરેખર હૃદયમાં પણ જડી દેવાનો છે. જડ્યો કહેતા શોધ્યો, મળ્યો, જો મળ્યો હોય તો હવે આપણે આપણામાં જડી દેવાનો છે. ગમે તે કોઈ પ્રશસ્ત ક્રમમાં એક નિશ્ચિત રહો. ક્રમ કહેતા જે રૂટીનમાં કહીએ છીએ કે અમે ભક્તિનો ક્રમ કરી લીધો, આજ્ઞા ભક્તિનો ક્રમ કરી લીધો, એ પણ ક્રમ છે. સ્વાધ્યાયનો ક્રમ હોય, પૂજાનો ક્રમ હોય, એ બધો ક્રમ. અને ક્રમ એટલે માર્ગ અને મોક્ષ માર્ગની વાત છે કે જે કોઈ એક પ્રશસ્ત ક્રમ કીધો, જે કાંઈ મોક્ષે જવા માટે એક રસ્તો લીધો, મોક્ષ માર્ગનો લીધો, તો એ પદ્ધતિ છે. જે કાંઈ અનુષ્ઠાન કરીએ છીએ, જે રસ્તે જવું છે તેમાં એક નિશ્ચિત રહો. હવે પછી ચૂંચા નથી કરવું, હવે બીજે ચંચુપાત કરવો નથી. બીજાનો મોક્ષ જ્યાંથી જેમ થવાનો હોય ત્યાંથી થાય, આપણો તો પરમ કૃપાળુદેવ એમના બોધ વચનથી થવાનો થશે અને આપણે કરી લેવા જેવું છે. બીજા બીજાનું જાણે, બીજા બીજાનું કરે, બીજાનું વિચાર જ કોણ કરે? એક આપણે આત્માનો વિચાર નથી કરી શકતા, એટલો સમય નથી, તો આપણને બીજાનો વિચાર કરવાનો સમય, ફુરસદ કે અવકાશ જ ક્યાં છે? વિતરાગે ખરું કહ્યું છે. બસ આટલું કહીને પાછું કૃપાળુદેવ કોની સાક્ષી લે? વિતરાગે ખરું કહ્યું છે. પોતે પોતાની જાત માટે પણ લખી શકે છે, હું કહું છું એમ અહંકાર મમકાર નહીં, પણ વિતરાગે ખરું કહ્યું છે. આજ સુધીના અનંત વિતરાગ ભગવંતને લઈ લીધા છે. માત્ર તીર્થંકર દેવની એક એક વિતરાગ પુરુષ. શું કામ? તો કે રાગ દ્વેષ જેના વીતી ગયા છે તે વિતરાગ. અને વિતરાગની વાત અહીંયા વિતરાગ શબ્દ મૂક્યો કેમ કે શરૂઆત કરી છે મોંથી. મોહ જેનો ગયો છે, રાગ જેનો ગયો છે, એટલે સત્પુરુષ નહીં લખ્યું, સદગુરુ નહીં લખ્યું, વિતરાગે ખરું કહ્યું છે. રાગ દ્વેષને જીતી લીધા હોય એટલે જીન કહેવાય, એવી રીતે રાગ દ્વેષને જીતી લીધા છે વિતરાગ. એક જમાનામાં તો હતા, એમને પણ બૈરાત્મ દશા હતી, બૈરાત્મ ભાવ હતો, પણ વિતહ રાગ યસ્ય સ, હવે હવે એમને રાગ દ્વેષ જતો રહ્યો છે, મોહરાજાને નિર્મૂળ કર્યો છે. કૃપાળુદેવ પણ મુંબઈથી આ લખે છે, મોહમયી નગરીથી પત્ર લખે છે અને નિર્મોહી થઈને લખે છે, નિર્મોહી પણ પ્રાપ્ત કરવા માટે લખે છે. ગજબ છે. પાછું ખરું કહ્યું છે. ખરું શું? ખરું એટલે સાચું, ખરું એટલે યથાર્થ, ખરું એટલે બીજું શું કહેવું, હાજર છે તે. ખરું ખરખરીઓ કરતા આપણે નાનપણમાં કોઈ કરી આપતું બધું સાચું પડે તો એ ખરખરીઓ શું? એટલે ખરેખર જેમ છે તેમ સાચું લખ્યું છે, દોર્યું છે તે. તો ખરું, ખમાં જ આમ તો નિશ્ચય આવી ગયો. ખ એટલે શૂન્ય, ખ એટલે આકાશ. સંસ્કૃત ભાષામાં એક એક અક્ષરના અર્થ થાય, એના પરથી ખગ આવ્યો એટલે પક્ષી, આકાશમાં ગતિ કરે છે તે ખગ એટલે પક્ષી, નગ એટલે પર્વત. તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા ખરું, રિયલી ખરેખર, અને રિયલ એને ખરું કહીએ. જે નવ તત્વ છે એને પણ આપણે રિયલ કહીએ છીએ, તત્વ રિયલ. તો અહીંયા ખરું કહી દીધું કે આ સાવ સાચું છે, યથાર્થ છે, આ જ કરવા જેવું છે, ખરેખર કહું છું એમ. અરે આત્મા સ્થિતિસ્થાપક દશા લે. પાછું આપણે સૂઈ ગયા હોય અથવા બીજા વિચારમાં હોઈએ તો આપણને જગાડે છે કે અરે આત્મા, ભૂલી ગયા હોય તો બહિરાત્મ દશા હોય, ચાલ્યા જતા હોય, આપણી ધૂનમાં હોય અને બોલાવે એ ભાઈ એ બેન, અને એવી રીતે કૃપાદેવ કહે છે કે ક્યાં હતા, શું છો, અરે આત્મા પૂછે છે એકદમ આશ્ચર્ય અહોભાવ બધી રીતે. અરે સ્થિતિસ્થાપક દશા લે. સ્થિતિસ્થાપક શું? ઇલેસ્ટિક કંઈ પણ હોય એને ખેંચીએ, રબર ઇલેસ્ટિક, એટલે ગમે તેટલું ખેંચીએ કોઈક વાર તૂટી જાય, નહીં તો શું થાય કે તરત જ હાથ લઈ લઈએ પકડ છૂટી જાય. એની મૂળ દશામાં આવવા પ્રયત્ન કરે, એની મૂળ દશામાં જ ખેંચાય, એનું ખેંચાણ ત્યાં જ જાય. એ ગમે તેટલું ખેંચો પણ પાછું સંકોચાઈ જાય, એની મૂળ દશા માટેનો એનો પ્રયત્ન હોય. જળ જેવી જળ વસ્તુ આવું કરે અથવા એનાથી થઈ જાય, કેમ કે એનો ગુણ છે, એવો સ્વભાવ છે, એનો ધર્મ છે, એટલે કરે છે. સમજી વિચારીને કરતો નથી. આપણે ધડો લઈએ, આપણે બોધ લઈએ તો સમજવા વિચારવા જેવું છે. આપણે સ્થિતિ સ્થાપક દશા લેવાની છે. સ્થિતિ એટલે દશા, અને સ્થિતિ સ્થાપી દેવાની છે, અને સ્થિતિ સ્થાપક દશા. આત્માનો ઉપયોગ મૂળમાં તો શુદ્ધ જ હોય છે, તરત જ ઉઠે છે ત્યારે શુદ્ધ હોય છે, પણ સમય માત્રમાં જોત જોતામાં આંખના પલકારામાં તો અસંખ્યાત સમય ગયા ત્યાં આપણે અશુદ્ધ કરી નાખીએ છીએ. કાં તો શુભ ઉપયોગ કરીએ, કાં તો અશુભ ઉપયોગ કરીએ. આ શુભ અને અશુભ કરીએ છીએ એ ભૂલ થાય છે. હકીકતે ઉપયોગ ચૂકી જાય છે એ જ એની મૂળભૂત બીજભૂત ભૂલ છે. ઉપયોગ શુદ્ધ છે તરત જ હલબલાવે, ખડભડાવે છે, તો એ કરવાનું નથી. એની અસલ સ્થિતિમાં આવી જવું, એની મૂળ સ્થિતિમાં આવી જવું. તે કહે છે કૃપાદેવ કે અરે આત્મા સ્થિતિસ્થાપક દશા લે. તારું અસલી સ્વરૂપ શું છે?
તારું મૂળ શું છે, તારું રૂટ શું છે, તો આત્માનું રૂટ શું, તો કે સ્થિતિ કે કાળની અપેક્ષા, એમ કહે કે અમે નિગોદમાંથી નીકળ્યા અને ક્યાંના, આ ગામના તે ગામના, નારે અમે તો નિગોદના અને અનાધિકાળના રખડતા આત્મા, એમ આપણે કહીએ. પણ નિગોદના છે બરોબર, તો નિગોદમાં નથી જવું, સ્થિતિ નથી કરવી, પણ મૂળ તો જીવ કીધો, આત્મા કીધો, જીવના લક્ષણ તો કાલ પરમ દિવસે વિચારીએ આપણે, તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે, તો તારી પાસે તારો ઉપયોગ તો છે જ, તો તું ઉપયોગ છે એ મૂળ સ્થિતિ છે, તારું અસલ સ્વરૂપ છે, તો એમાં જા, એમાં રે, એમાં થોભી જા, એમાં અટક, એમાં ટકી જા, એટલે બીજેથી અટકી જાય. એમ સંસાર ભાવથી અટકી જાય, લોક ભાવથી અટકી જાય, દેહ ભાવથી અટકે એટલે ક્યાં રહીએ, આત્મભાવ કંઈ બહારથી નથી લાવવાનો, પોતાની પાસે જ સ્વભાવ છે, ત્યાં રહેવાનું છે, એ વિભાવ પરભાવમાં ન જાય. દેહ ભાવ, સંસાર ભાવ, લૌકિક ભાવ ન કર્યા તો રહ્યો ક્યાં, પોતાનો ભાવ તો પોતાની શક્તિ પોતાની પાસે જ છે, એટલે ત્યાં રહ્યો, ત્યાં ટક્યો. એટલે સ્થિતિસ્થાપક દશા લે એ ઇલેસ્ટિક જો સમજે, એ એ જ સ્થિતિસ્થાપકતા, એ સિવાય સમજાતી નથી. ગમે તેટલું ખેંચો, આકર્ષો, તોડો ફોડો, એવી રીતે આત્માને બહિરાત્મ દશા હોવાથી જ્યાં ત્યાં ફેલાય છે. મોહના મૂળિયા બરાબરના છે, મોહ રાજા છે, મોહ વૃક્ષ છે, જે કયો તે સંસાર વૃક્ષ કહી દીધું છે, મોહ વૃક્ષ છે. પણ ગમે તે હોય એનું મૂળિયું એ ક્યાં છે, તો કે નીચે છે, અંદર છે. આ પણ હૃદયના અતલથી ઊંડાણમાં આત્માનો ઉપયોગ, તો કે બધે જ છે, સર્વત્ર રહેલો છે, પોતાની પાસે જ રહેલો છે, ત્યાં સ્થિતિ કરે, એના અસલ સ્વરૂપે જતો રહીએ, એ સ્થિતિસ્થાપક દશા. એટલે જેમ આકર્ષાઈને આ સમસ્ત લોક પ્રદેશમાં કેટલું બધું આકર્ષણનું તત્વ રહેલું છે, અને આત્માને પણ આકર્ષણ એટલે સારું જ લાગે તો આકર્ષાયું નહીં, આકર્ષણ એટલે ખેંચાણ, અશુભ ભાવ કરે એ પણ એને કર્મ પૂતગલ વર્ગણાને ખેંચી જ કહેવાય. અશુભ ભાવથી ખેંચે કાં શુભ ભાવથી ખેંચે, એટલે સારું કે નરસું બધું લોહ ચુંબક પાસે આવે છે, એવી રીતે આત્માની પાસે બધું આવી જાય છે, તો કે સ્થિતિસ્થાપક દશા લે. એ ભલે ખેંચ્યું તે, હવે ખેંચાવા જેવું નથી, મૂળ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે, એ અસત્ય જ છે, છુપાવાની નથી, તેની પાસે રહેવાનું છે. તે દશા લે, તે સ્થિતિ કર, તે સ્થિતિ લે. આ દુઃખ ક્યાં કહેવું અને સાથે ટાળવું, કે પોતે પોતાનો વૈરી, તે આ કેવી ખરી વાત છે, ત્યાં પાછી એ પણ ખરી વાત છે, કે આત્મા પોતાની પાસે ને છતાં પોતે જ પોતાનો વેરી, એ કેવી રીતે આત્મા પોતે પોતાનો વેરી કહેવાય, શત્રુય કહેવાય ને મિત્રય કહેવાય, પણ એની પહેલાંનું વચન કે આ દુઃખ ક્યાં કહેવું, કયું દુઃખ છે કૃપાદેવને, અને સાથી ટાળવું. કૃપાદેવને જે દુઃખ હોય કે નહીં આપણને વિચારણા માટે મૂક્યું છે, કે તમે દુઃખી છો કે સુખી, 107માં પદમાં પૂછ્યું, આ 112મો પત્ર છે, કે પોતે શું ક્યાંથી છે આપ, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી. હવે સુખની વાત પૂછી, દુઃખની વાત કહે છે, કે આ દુઃખ ક્યાં કહેવું. કૃપાદેવની પોતાની વાત લઈએ તો તે વખતનો સંયોગ, તે વખતનો સંબંધ શું છે, તો કે વ્યવસાયમાં બેઠા છે. હાથ નોંધમાં પોતે જ લખ્યું છે, જણાવ્યું છે કે આ વૈશ્ય વેશ્ય અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે. વણિકનો વેશ, વૈશ્ય વેશ, વ્યવસાયી અને નિર્ગ્રંથ ભાવે વસવાનું છે, વસું છું, એમાં કોટી કોટી વિચાર થયા કરે છે. નિર્ગ્રંથ ભાવથી ઉદાસ રહેવું પડે તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકાય એમ છે. નિર્ગ્રંથ ભાવથી ઉદાસ રહું તો જ યથાર્થ વ્યવહાર સાચવી શકું, એટલે કે ખરેખર વ્યવહારને યથોચિત ન્યાય આપવો હોય, યથાર્થ રીતે ન્યાય આપવો હોય, તો મારે નિર્ગ્રંથ ભાવથી ઉદાસ રહેવું પડે, એટલે કે એને ગૌણ કરવો પડે. મુખ્યતા આત્માની છે, આત્માની દશાની છે, એને ગૌણ કરવો પડે તો હું વ્યવહાર સાચવી શકું, વ્યવહારના કામ કરી શકું, એને ન્યાય આપી શકું. અને નિર્ગ્રંથ ભાવે વસીએ તો પછી વ્યવહાર ગમે તેવો થાય તો તેની ઉપેક્ષા કરવી ઘટે, અને જો ઉપેક્ષા ન કરવામાં આવે તો નિર્ગ્રંથ ભાવ હાનિ પામ્યા વિના રહે નહીં. એટલે બેમાંથી કરવું શું, આ બાજુ પલ્લું ને આ બાજુ છાબડું, તો કયું, આ બાજુ જાવ તો આ બાજુ ઊંચું થાય, આ બાજુ જાય તો આ બાજુ નીચું થાય. એટલે પછી કહે છે કે લોકસંગ ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. આપણે આપણા લેવલથી વિચારતા હોઈએ, મુમુક્ષુ કે આત્માર્થી થવા ઈચ્છતા હોય ને એ લેવલથી વિચારતા હોય, તો પણ એમ લાગે છે કે હવે સંસાર સારભૂત નથી, અસાર છે, નિસાર છે, તો કૃપાળુ દેવે તો કન્ક્લુઝન કરી દીધું છે કે સંસારનો છેડો ફાડી નાખ્યો છે, ધ એન્ડ આવી ગયો છે, તે પુરુષ લખે, પરમાત્મા લખે, એમાં શું કહેવું. તે સંપૂર્ણ વિભાવ યોગ નિવૃત્ત કર્યા વિના ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. એટલે જ્યાં સુધી આ વિભાવ યોગ રહ્યો છે, વ્યવહાર ઉપાધિનો, વ્યવસાયનો વગેરે, એ બધો જ વિભાવ યોગ છે, તે નિવૃત્ત કર્યા સિવાય ચિત્ત વિશ્રાંતિ પામે એમ જણાતું નથી. ચિત્ત સિદ્ધ શિલા પર જઈને વિશ્રામ કરે, વિસામો લે એમ જણાતું નથી.
પોતે ને પોતે પછી આત્મનમાં મૂકે છે. એ જીવ અપ્રમત તથા અપ્રમત તથા પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. ત્યાં કેવું કહી દીધું છે, આ શું કરવું એની વાત છે, સાથી ટાળવું, આ દુઃખ ક્યાં કેવું અને સાથી ટાળવું. આપણે તો કહીએ પરમ કૃપાળદેવ મળ્યા આવે, બીજી શું ચિંતા, મોટાને ઉત્સંગ બેઠા એને શી ચિંતા, સત્પુરુષના શરણે ગયા તો હવે આપણે શું ઉપાધિ છે, કરશે તો પ્રભુશ્રીજી પરમ કૃપાળદેવ એમ કે કરશે તારો ભા, તું નહીં કરે તો બીજું કોણ કરશે. એટલે આપણે બંને રીતે છે, પણ છતાં આપણે તો જવાબદારી સોંપી દીધી. જ્યારે કૃપાળદેવ શું કહે છે કે પોતે જ કહેવાનું છે, પોતે જ એ પ્રમાણે રહ્યા છે, પરમાત્મા દશા પ્રગટાવવાની છે, પ્રગટું પ્રગટું છે, પ્રગટી ચૂકી છે, ત્યાર પછી લખાયેલા વચનો છે. કેટલાક વચનો ત્યાર પછીના છે, અત્યારના છે, એ પહેલાંના છે. તો આપણે હવે વિવેક કરવાનો છે કે ખરેખર શું કહ્યું છે અને શું કરી રહ્યા છે, શું કરવાનું છે એની વાત હતી 332માં પત્રમાં, કે આરંભ પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. ફરીથી આરંભ પરિગ્રહનું બળ જેમ જેમ મટે છે, આરંભ પરિગ્રહ પ્રત્યેનો મોહ જેમ જેમ ઘટે છે અને પોતાપણાનું અભિમાન જેમ જેમ મંદ થાય છે, તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. એટલે મુમુક્ષુતા આવી હોય ક્યારે આવે, તો કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો. તો સર્વ પ્રકારની મોહાશક્તિથી શું, એકાદ ટકો એકાદ જગ્યાએથી આસક્તિ ઘટે તોય સારી વાત છે, એટલી ઘટે તો ચાલશે નહીં, એને મુમુક્ષુ કહેશે નહીં. કૃપાદેવની ફૂટપટ્ટી જુદી છે, જુદી બધા માટે એક સરખી છે, કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને. આપણે વિચારવાનું છે કે આપણને સર્વ પ્રકારનો મોહ અને આસક્તિ છૂટી છે, કેટલી છૂટી છે, ક્યાં છૂટી છે વગેરે વગેરે. તો પછી એ પ્રમાણે ઉપાય થાય કે અને સાથી ટાળવું. ઉપાય આવી ગયો કે આરંભ પરિગ્રહનું બળ અને મોહ ઓછા કરવાના છે. પોતે પોતાના વિશે લખે છે 321માં પત્રમાં, જનક રાજાનું દૃષ્ટાંત આપે છે કે માયા દુસ્તર છે, દુરંત છે. સમુદ્રને વિશે જેમ નાવ યત્કિંચિત ડોલાયમાન હોય તેમ પરિણામનું ડોલાયમાન પણ કવચિત સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રપંચમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિજ ગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખેથી તરી શકાય તેમ થતું હતું. એ જનકજીની વાત આવી, કારણ કે મહાત્માના અવલંબનની એવી બળવત્તરતા છે. સત્પુરુષ સદગુરુ મહાત્માના અવલંબન, એનો બોધ, એ અવલંબનથી તરી જવાય છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. તો ટૂંકામાં સાથી ટાળવું, તો યશો વિજયજી મહારાજ જ્ઞાનાષ્ટક જ્ઞાનસાર લખ્યું અને પછી જ્ઞાનસારમાં એક જ મંત્ર આપી દીધો. આખા જ્ઞાનસારમાં ઘણું લખ્યું, ઘણા અષ્ટક લખ્યા, બહુ સુંદર લખ્યા છે, મોહાષ્ટકે લખ્યું જ હશે, પણ એમાં એક જ વસ્તુ જે યાદ રાખવા જેવી, આપણે બોધમાં ઉતારવા જેવી આવે તે, કે અહમ અને મમ, આ એ જ એક મંત્ર છે. ખરેખર એમના જ શબ્દોમાં વિચારીએ તો અહમ મમ ઇતિ મંત્ર અયમ, આ અહમ અને મમ એ નામનો એક મંત્ર છે, મોહનો મંત્ર છે. જગત આંધ્યકૃત, જગતને આંધળો કરે છે. આ મોહ છે, વ્યામોહ છે, નેષ્ટ પદાર્થ છે, ઇષ્ટ નહીં, ન ઇષ્ટ એટલે નેષ્ટ, સૌથી નેષ્ટ, સૌથી અશુભ પદાર્થ છે અને જગતને અંધ કરી મૂકે છે. જગતવાસી જીવને આંધળા કરી મૂકે છે, પાટા બાંધી દે છે, એમની આવરણરૂપ થઈ જાય છે. કોણ? તો કે હું અને મારું. અહમ એટલે હું, મમ એટલે મારું. તો કે હું અને મારું એની આગળ ન લગાડી દઈએ કે હું હું નથી અને મારું મારું નથી, એટલે કે હું પણ ને મારા પણ, અહંકાર અને મમકાર એ બે કાર કાઢી નાખે, અકર્તૃત્વ ભાવ આવી જાય, અભોક્તૃત્વ ભાવ આવી જાય, તો રહ્યો ક્યાં આત્મા આત્મા થઈને રહીએ. આત્મા છે, આત્મા નિત્ય છે. કર્તા ભોક્તા અજ્ઞાન દશામાં છે અને જ્ઞાન દશામાં પણ પોતાના સ્વભાવનો સ્વરૂપનો કર્તા છે અને સાથે સ્વરૂપનો ભોક્તા છે. અને છેલ્લે જે કીધું તે કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. ગમે ત્યાંથી હરી ફરીને આ દુઃખ કેવું ક્યાં, આપણે તો ઠલવી શકીએ છીએ કે હે પરમ કૃપાળુદેવ, આ જન્મ જરા મરણાદિ દુઃખનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. કૃપાળુદેવ કોને ક્યાં? મહાવીર સ્વામીને કહેવાનું કહી દીધું, પૂછવાનું પૂછી લીધું, દેવાનું દઈ દીધું, પ્રભુએ આપી દીધું, પણ પોતે બીજા મહાવીર એટલે પોતે કોને દુઃખ કે? તો આપણને એમને દુઃખ નથી,
એમને જે દુઃખ હતું તે વૈશ્યવેષ અને નિર્ગ્રંથ ભાવે કે બે વચ્ચેના મનોમંથનનું હતું. અને છેલ્લે બનારસીદાસજીએ સુંદર કીધેલું છે તે કે જ્ઞાની આદિ કર્મ પૂદગલની પર્યાય છે. ફરીથી એ દોહો જ આપણે વાંચીએ કે દરબ કર્મ પૂગલ દશા ભાગ ભાવ કર્મ મતિવક્ર જો સુજ્ઞાનકો પરિણમેન સો વિવેક ગુરુચક્ર. આ વિવેકનું ચક્ર કેવું છે? તો કે જ્ઞાની શું કરે છે? તો કે એ બધા કર્મ પૂદગલની પર્યાય રાગ દ્વેષાદી ભાવ કર્મ એ આત્માનો વિભાવ છે અને સ્વ પરનો વિવેક કરીને પરિણતિ કરીને જ્ઞાનનો મોટો સમૂહરૂપ થઈ જાય છે. એટલે કે સ્વ પરિણતિ અને એનો વિવેક. વિવેક કરે તો સ્વ પરિણતિમાં આવે ને. આત્મા સમય સમયે પરિણમન તો કર્યા જ કરે છે, પણ કર્મ પૂદગલને પર્યાય ગણી નાખે છે. રાગ દ્વેષાદી ભાવ કર્મ છે એ તો આત્માનો વિભાવ છે અને મારે કરવા યોગ્ય નથી, તો રહ્યું શું? તો કે પછી પોતાની પરિણતિ પોતામાં વહે છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકેત. અને વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં પોતે પોતાનો વેરી કેવો એ ખરી વાત છે. તો કે ઉત્તરાધનજી સૂત્રમાં મૂક્યું છે, ઘણું કરીને 20મું અધ્યયન છે, અનાથી મુનિ ને શ્રેણીક રાજાના સંવાદવાળું કે અપાકત્તા વિકત્તાય દુહાણ સુ